કલાકાર બની ગયા છો ને એમાં જો લો તુષાર કપૂર ઘરે નવરો પડ્યો છે કાર બધા નાટક બંધ કર તારા વેશ કાઢ બધા કોણ છે આ માણસ કોણ છે આ મનમોહન સીબીઆઈ આને આને તમારી પરીને કિડનેપ કરેલી અને આ ડ્રગ્સ એણે જ મંગાવેલી લ્યો તમે મંગાવેલી ને આ જો ઉપર બધા કેમેરા છે બધું રેકોર્ડ થઈ રહ્યું છે ચાલો પકડી લ્યો અશુભાઈને પકડી લ્યો આ બધો કચરો છે હાલો મનમોહન સિંહજી પહેરાવી દો મને હથકડી પહેરાવી દો અરેસ્ટ કરી લો અરે સાલાઓ ક્યારના અંધારામાં તીર છોડી રહ્યા છો પણ એક વાત ધ્યાનમાં રાખજો જ્યારે 100 શિયાળ મરે છે ને ત્યારે એક હસુ પેદા થાય છે મેનકા ગાંધી પણ તારા પર કેસ કરશે ચૂપ બેસ માત્ર તારી આ બેગમાં જ કચરો નથી તારી ડેલના જો બુરખો ખોલ એમાં પણ કચરો છે સાલા એ ક્યા નામ હે તેરા હા જીરા ગોલી ડર મત વો અપના હી આદમી હે ચલે અલ્તાફ નિકલ ચલ છોકરો બેસાડી દીધો કેવી ફાળ પડી પેટમાં ઇજ્જત થી તમારી પરી તમને આપી દીધી કે નહીં આની જગ્યાએ કોઈ છોકરો બેસાડ્યો અને એમ કીધું હોત કે આ લે તો જલ્દી બોલ મારી દીકરી પરી ક્યાં છે ને તો બધાને ઉડાવી દઈશ બોલ જલ્દી મનમોહનભાઈ તમારી બોબડી કેમ બંધ થઈ ગઈ કઈક બોલો ને અરે શું બોલે જે નથી બોલવાની ક્યારની લાળો પાલી પાડીને તમે બોલી રહ્યા છો અરે આપણું સિક્રેટ મિશન હતું એમાં સૌથી પહેલા તમારી બા આવી હવે તમારી ભાભી આવી સાલું આખું ફેમિલી ક્યાંક પિકનિક પર નીકળ્યો એમ ઘરમાંથી બધા નીકળી પડ્યા હજી બીજા કોને કોને ખબર છે આપણા પ્લાન વિશે બસ સાચું જ કહેતી હતી રીજો રીજો રીચમાંથી તો ગેંડો નીકળો હે ગરબાની જોય ગરબાની જોય હા મને એમ કે તમે બંને ભાઈઓ બરાબર અક્કલ ચલાવીને કામ કરશો તો તારી બૈરી સલોની નો ઘેરે સહી સલમાન મોકલાવી આપું પણ શું કરે ભોકન તમે લોકો લોચા પર લોચા લોચા પર લોચા માર્યા જ કીધા એટલો ભેજુ આપણી નાની ને ટાઈમે મેં સલોની ની જગાએ પછી પરીને ગોઠવી દીધી ને પરી ની જગાએ સલોની ને ગોઠવી દીધી પારસી જલ્દી બોલ મારી દીકરી પરી ક્યાં છે બોલ જલ્દી પિસ્તોલ બટાને ગભરાવાનું છે અડ્ડા મૂકી દીધી તું નહીં મને મારે પિસ્તોલ નહીં મારે કાંઈ નહીં મારે તારી બૈરી દીકરી મારા ખિસ્સામાં છે ઠીક છે અને તારી દીકરી જોઈએ છે ને ડેફિનેટલી એ ગણપત હા હા ચાલ લડકી લા બોલ ઠાકી લા તું ઉઠાયગા ઉસકો તું ઉઠાયગા અરે ઉસકો ઘસીટ કેલા ચાલ હે હે વોટ ડુ યુ મીન ઘસીટ કેલા અમારી દીકરી છે સમજો ને કે પતરાની પેટી નથી હા ને ખિસકોલી તારા માં અક્કલ ની હતી બેવકૂફ કે તારો ભાઈ ભલે લોચા મારતો હોય પણ તને તને બટન મારા મોટું ને દબાવ ચાર કમાન્ડો આવી રાખ્યા કે નહીં ઓ માય ગોડ એ આપણા પ્લાન વિશે પારસી ને પણ ખબર હતી તમને કેવી રીતે ખબર હતી સિમ્પલ કારણ કે હું પારસી છું નહીં મારું ભાઈ હાલે ઘરે રહા એન્ગેજમેન્ટ ના દિવસે જ મેં તારા ઘર માં મંગલસૂત્ર ગુસાડેલું ને એમાં બગિંગ ડિવાઇસ મૂકેલો છે બગિંગ ડિવાઇસ માઇક્રોફોન છે એ પર થી હેલો હેલો હવે પૂછતો ના કે શું કામ મૂકેલું કાંઈ મને તારી પર ભરોસો નહીં હતો જરા પણ ભરોસો નહીં હતો કે આ હોટે મારી દીકરી સરપંચ છે ના આ હોટે એની સાથે કામ કરવાનું શરૂ કરશે એટલે એલા સલા તમે માણસ છો કે પારસી સલા બધા ચીટર અત્યારે અહીંયા આગળ છે સલા હમણાં 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 એક મિનિટમાં 12 વાગી જશે સલી મેગી નૂડલ્સ બનતા પણ 2 મિનિટ લાગે છે આમાં મારા લગન ક્યાંથી થશે તારા લગન હું થવા દઈશ ત્યારે થશે ને મહારાજ ક્યાં છે મારી પરી ક્યાં છે પરીને બોલાવો જલ્દી બોલાવો બોલાવો લે કે આવનાર એક વાર મારી પરી મારા હાથમાં આવવા દો પછી તમને છોડીશ નહીં બધો બકવાસ તમે લોકો બધા ભેગા મળીને કર્યો છે સૌથી પહેલા પહેલી પહેલા આ અશુભાઈ અશુભાઈએ આ ડેલ્લાસને કિડનેપ કરી લીધી તો તમને કોણે કહેલું કે મારી ભાભીને કિડનેપ કરીને અહીંયા આગળ લઈ આવો તો તમે આ કેમ સીબીઆઈ તમને કઈ કામ ધંધો જ નથી ને નવરા પડ્યા હતા એટલે તમે પણ અહીંયા આગળ ફરીને કિડનેપ કરીને લઈ આવ્યા પછી તમને કોણે દોઢ ડાયા થવાનું કીધેલું કે આ બંને જણાને અંદર અંદર એક્સચેન્જ કરી નાખો પાછા ગોટાળા કર્યા અને એ ત્યાં લીધી આવ્યા લીધી તમને કોણે કીધેલું કરવાનું બાર વાગી ગયા મારો મૃત્યુ ઘંટ વાગી ગયો છે મને બચાવી લે દેલાસ પ્લીઝ મને બચાવી લે મારે મરવું નથી પાંચ પ્લસ પ્લીઝ મને બચાવી લે ને મારે મરવું નથી બા બા ક્યાં છે તું પ્લીઝ મને બચાવી લે ને મારે મરવું નથી બા એ મહારાજ તારો લવારો બંધ કરો નહીં તો હમણાં ને હમણાં ઉડાવી દઈશ ચલ ઉડાડ ઉડાડ કદાચ મારું મોત તારી ગોળીએ જ લખાયેલું છે ઉડાડ
જેમ સાલા યારનો લવારા કરતો હતો ને, ઉડાવ ઉડાવ ઉડાવ, જો તારી ડેલના સે ઉડાવી નાખી, હવે તારી મારી દીકરી સાથે જ લગ્ન કરવા પડશે, સમજો? ચલે ઉઠ હરામજાદા, તારા નાટક બંધ કર, ઉઠ સાલા. જો પરી બેટા, પપ્પા, પરી સિદ્ધુ, પરી સિદ્ધુ, 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 ગણપત જમી એમ્બ્યુલન્સ લે કે જલ્દી જા પરી. સુડાએ સચ્ચે જ મને ગોળી મારી દીધી, મારી નાખ્યો સાલાએ ગુંડાએ મને. બા તું હું તારી, મારે મારે મરવું નથી બા. એ પાર્થ, પાર્થ પ્લીઝ મને બચાવી લે, મારે મરવું નથી. પાર્થ, 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 કે મારી વાત નથી સાંભળતો? એ મનમોહનભાઈ, તમે તો મારી વાત સાંભળો. હલો, મને જજમેન્ટ આવી ગયું છે. હલો મનમોહનભાઈ, આ ભાભી, ભાભી હું તો તમારો લાડકો દિયર છું ને ભાભી, તમે તો મારી વાત સાંભળો ભાભી. આ લોકો મારી વાત નથી જાડ્યા, એ ટકલા, એ હિપોપોટેમસ. અહીંયા આટલી બધી ગાળો આપી છતાં પણ કઈ રિએક્ટ જ નથી કરતા. એટલે બાપ, ડેલ્લાસ, તું તો મારી વાત સાંભળ. ડેલ્લાસ, આઈ લવ યુ, આઈ લવ યુ ઇમેન્સલી. ડેલ્લાસ પ્લીઝ મારી વાત સાંભળ. કોઈ મારી વાત નથી સાંભળતું બા, એટલે હું. નો 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 નો, ના મારે કઈ સાંભળવાનું નથી. હા, તમે ડેડ બોડી ને પોસ્ટમોર્ટમ માટે લઈ જાઓ, અરે અમે લોકો નીકળીએ છીએ. યા ડેડ બોડી, એટલે હું સાચે મરી ગયો? લા, એટલે બાપુજીની ભવિષ્યવાણી સાચી પડી? હા, ડેલ્લાસ, ડેલ્લાસ હું અહીંયા છું. ડેલ્લા આ ત્યાં. હા, આને તો ક્યાંથી સંભળાઈશ, હું પણ તારી જેમ ભૂત થઈ ગયો છું ને, અને દેખાઈશ પણ નહીં ને સંભળાઈશ પણ નહીં. તને ગોળી મારેલી, એક્ચ્યુઅલી ગોળી મારવા ગયો મારી દીકરી ડેલનાજ ને, એને ભૂલમાં લાગી ગઈ, એની દીકરી પડી ને. જે હસુભાઈએ પરીને, યસ, એમના હાથે પરીનું મૃત્યુ થયું, આઘાતે સહન નથી કરી શક્યા અને એમણે સરેન્ડર કર્યું છે. એ એનો મતલબ હું મર્યો જ નથી. જોયું બા, જોયું? વળી પાછો હવામાં વાત કરે છે. આ મારા સાહેબ છોડો. જોયું બા, જોયું? કોઈ દિવસ નહીં. જો સવા 12 થઈ ગયા છે, આજે 1 માર્ચ છે અને મેં બાપુજીની ભવિષ્યવાણી ખોટી પાડી. તારા બાપુજીની ભવિષ્યવાણી કોઈ દિવસ ખોટી પડતી જ નથી. કેલેન્ડર જો, લીપ યર ચાલે છે દીકરા. ફેબ્રુઆરી ના 28 દિવસ થી 29 દિવસ છે. અને તારી વર્ષગાંઠ આજે નહીં, આવતી કાલે છે. જ્યોતિષ વિદ્યાને ચેલેન્જ કરવી છે તારે? ના બા, ના, મારે કોઈને ચેલેન્જ નથી કરવી. આજે એક વાત શીખી ગયો છું કે માણસને શનિ કે મંગળ નામના કોઈ જ ગ્રહો નથી નડતા. એને જો નડે છે તો એનો પોતાનો જ ખોટો દુરાગ્રહ, હઠાગ્રહ અને પૂર્વાગ્રહ. બોલ, હજુ 24 કલાક છે તારા હાથમાં, શું વિચાર છે? ના ના, મે વિચાર શું કરવાનો હોય, હવે પરણવાનું હોય ભાઈ. કાલે 1 માર્ચ છે, મને પરણાવો 1 માર્ચ છે. ચાલો.